Hello students, good morning, how are you all? Welcome back to my YouTube channel. So here is my another video for class 7th Gujarati medium. જેમાં આપણે યુનિટ નંબર 3 ભણીએ છીએ. યસ આઈ વિલ, જેમાં આજે આપણે એક્ટિવિટી નંબર 8 જોવાના છીએ. સો હિયર ઇઝ ધ રેપર ઓફ હેપ્પી હર્બલ શેમ્પુ. તો અહીંયા હેપ્પી હર્બલ શેમ્પુનું રેપર આપેલું છે. સો સૌથી પહેલાં આપણે એ જોઈશું, હેપ્પી હર્બલ હેર ક્લીનર હેન્ડ ક્લિન્ઝર ઇન રિચ્ડ વિથ આમલા અરીઠા સિકાકાઈ એન્ડ જાસૂદ ફોર એક્સટર્નલ યુઝ ઓનલી. તો આ જે શેમ્પુ છે ફક્ત બાહ્ય ઉપયોગ માટે છે, જેમાં આમલા અરીઠા અને સિકાકાઈ અને જાસૂદ દ્વારા બનાવેલું છે. આ બધી વસ્તુઓનો તેમાં સમાવેશ થયેલો છે. જેન્ટલી ક્લિન્ઝીસ એન્ડ મેક્સ હેર સોફ્ટ એન્ડ બ્લેક. ઇટ્સ રેગ્યુલર યુઝ હેલ્પ કંટ્રોલ ડેન્ડ્રફ હેર ફોલ્સ એન્ડ પ્રીમેચ્યોર ગ્રેઈંગ ઓફ હેર. તો આ શેમ્પુનો યુઝ કરવાથી તમારા વાળ સોફ્ટ અને બ્લેક થશે, અને એનો રેગ્યુલર ઉપયોગ કરવાથી તમારો હેર ફોલ પણ ઘટશે અને ડેન્ડ્રફ પણ ઘટી જશે. ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે આ શેમ્પુમાં કઈ કઈ વસ્તુ ઉપયોગ થયો છે આપણે અહીંયા જોવાનું છે. સૌથી પહેલાં છે ઇન્ગ્રીડિયન્ટ્સમાં અરીઠા. અરીઠા એમાં 20% એમાં અરીઠા છે. પછી આમલા તો 50%, શિકાકાઈ 50%, જાસૂદ 5%, ચંદન 5%, ભૃંગરાજ 5%, વોટર ટુ મેક 100% એન્ડ ફ્રેગરન્સ બ્લેન્ડેડ વિથ કોકોનટ ઓઇલ. તો આ બધા આ હેપ્પી હર્બલ શેમ્પુના ઇન્ગ્રીડિયન્ટ્સ છે. ડાયરેક્શન્સ: જેન્ટલી મેસેજ ક્લિન્ઝર ઇન ટુ ફેટ હેર એન્ડ સ્લેબ. લીવ ઇટ ફોર ટુ 3 મિનિટ્સ એન્ડ રિન્સ થ્રુ આઉટલી. રિપીટ ઇટ ઇફ નેસેસરી, સેફ ફોર ડેલી યુઝ. તો અહીંયા કેવી રીતે યુઝ કરવાનું છે એ રીત આપેલી છે. કે એના પછી નીચે છે નીટ વોલ 2220 મિલીલીટર, મેન્યુફેક્ચર નંબર GA/844, એની MRP પ્રાઇસ છે 152, અને મેન્યુફેક્ચરિંગ ડેટ છે 6/2013. અને અહીંયા ફોન નંબર એન્ડ કસ્ટમર કેર નંબર વગેરે આપેલું છે. સો આ હેપ્પી હર્બલ શેમ્પુનું રેપર છે, બરાબર. હવે આપણે શું કરવાનું છે, અહીંયા જુઓ, તમે એકત્ર કરેલા રેપર્સ સ્લેશ લેબલને આધારે નીચેના ટેબલના વિગતો પૂર્ણ કરો. તમારા વિજ્ઞાન શિક્ષકની મદદથી ઇન્ગ્રીડિયન્ટ્સ હાર્મફુલ છે કે હાર્મલેસ છે તેની ચર્ચા કરો. તો અહીંયા નીચે એક કોઠો આપ્યો છે, જેમાં નંબર છે, પછી પ્રોડક્ટ નેમ છે, પછી ક્રી ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે હાર્મફુલ ઓર હાર્મલેસ. હાર્મફુલ એટલે કે જે નુકસાનકારક છે, અને હાર્મલેસ એટલે કે જે નુકસાનકારક નથી. હવે અહીંયા શું કરવાનું છે, તમારે અલગ અલગ રેપર્સ વસ્તુઓના અલગ અલગ રેપર્સ તમારે એકત્ર કરવાના છે. અને ધેન અહીંયા પ્રોડક્ટ નેમ, ફર્સ્ટ જે રીતે હેપ્પી હર્બલ શેમ્પુ અહીંયા પ્રોડક્ટ છે, એ રીતે તમે જે પ્રોડક્ટનું તમે રેપર લીધું છે એનું નામ અહીંયા લખવાનું છે. જો તમે બીજું કોઈ અલગ શેમ્પુ લીધું હોય તો અહીંયા તમે એ શેમ્પુનું નામ લખી શકો છો. પછી શું કરવાનું છે, તેની અંદર અરીઠા, અરીઠાનું કેટલા પર્સન્ટેજ અંદર અરીઠા છે તો એના પર્સન્ટેજ લખવાના છે. પછી એ હાર્મલેસ છે કે હાર્મફુલ છે, એટલે કે નુકસાનકારક છે કે નુકસાન નથી એનાથી, તો એનાથી નુકસાન ના હોય તો હાર્મલેસ લખવાનું, અને જો નુકસાન હોય તો હાર્મફુલ લખવાનું. એના પછી છે આમલા, ને એની અંદર ઇન્ગ્રીડિયન્ટ્સમાં આમલા એની અંદર નાખવામાં આવ્યું છે. તો આમલા કેટલા પર્સન્ટેજ છે, તો 50%. તો અહીંયા લખીશું આમલા 50%. પછી હાર્મલેસ છે કે હાર્મફુલ, તો હાર્મલેસ છે એટલે અહીંયા લખીશું આપણે હાર્મલેસ. એના પછી છે સિકાકા. તો શિકાકાઈની અંદર કેટલા પર્સન્ટ છે, તો શિકાકાઈ કેટલા પર્સન્ટેજ છે, તો 50%. તો અહીંયા એ લખવાનું છે. પછી હાર્મફુલ છે કે હાર્મલેસ, તો હાર્મલેસ છે એટલે અહીંયા લખીશું હાર્મલેસ. એ જ રીતે તમે સેકન્ડ પ્રોડક્ટ જે પણ લેવાના હોય, જે પણ તમે વસ્તુ લીધી હોય એનું નામ અહીંયા લખવાનું છે. ધેન એની અંદર કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ તમારે લખવાના છે. પછી હાર્મફુલ છે કે હાર્મલેસ છે એ તમારે લખવાનું છે. પછી અહીંયા શું છે, પૂર્ણ કરેલ વિગતને આધારે નીચેની પરિસ્થિતિઓ શું કહેશો તે લખો. તો અહીંયા તમે
અહીંયા હેરી છે, હેરી કહે છે પ્લીઝ બાય અવર શેમ્પૂ હેપી હર્બલ, તો અહીંયા પ્લીઝ અમારું શેમ્પૂ ખરીદો. તો યુ, તમે કહેશો ઓ આઈ લાઈક ઇટ, ઇટ ઇઝ જસ્ટ રાઇટ ફોર મી, સો એ મારા માટે બરાબર છે. એ જે રીતે તમારે નીચેના જે સંવાદ છે એ ફિનિશ કરવાના છે, જે જાતે કરવાના રહેશે, અને આ જે પ્રોજેક્ટ છે એ પણ તમારે જાતે કરવાનો રહેશે. સો અહીંયા આપણું જે ચેપ્ટર છે એ ફિનિશ થાય છે. એના પછી જે નેક્સ્ટ ચેપ્ટર છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.